જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને પ્રકૃષ્ઠ બે વિશે આપણે વાત કરતા હતા ધોરણ નવ મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ છે પ્રદેશની અંદર હિમાલય પ્રદેશ વિશે આપણે જોયું હતું હવે આપને ખબર છે આપણી જે હારમાળા છે એ ઉત્તરથી પૂર્વ તરફ શું થયેલી છે લંબાયેલી છે અને પોતાનો વિસ્તાર છે એ વધારે વિસ્તૃત કરેલો છે તો જેની અંદર ઉત્તરના હિમાલય પર્વત શ્રેણીની અંદર આપણે માઉન્ટ એવરેસ્ટ કેટુ કાંચનજંગા મકાલુ ધવલગીરી અન્નપૂર્ણા જેવા પર્વત વિશે આપણે શિખરો વિશેની વાત કરી હતી અને ત્રણ હારમાળા છે એક બૃહદ બૃહદ બૃહદારમાળા મધ્ય હારમાળા અને એક શિવાલિકની હારમાળા વિશેની આપણે માહિતી મેળવી ત્યાર પછી દૂન એટલે શું એના વિશેની પણ આપણે વાત મેળવી હતી કે સપાટ મેદાન આવેલા છે અને કાંકર અને પથ્થરથી અથવા કાપથી ઢંકાયેલા હોય છે એને આપણે દૂન કહેતા હતા બરાબર છે મિત્રો તો હવે આપણે આ પૂર્વ હિમાલય વિશેની વાત કરવાની છે તો પૂર્વની અંદર હિમાલય શ્રેણી જોવા જઈએ તો હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં ક્યાં કીધું છે તો કે હિમાલય શ્રેણી છે એના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે કેવી ઊંચાઈ ધરાવે છે ઊંચી જે આપણે ઉપર જઈ ગયા ઉત્તરની અંદર તો ઉત્તરની અંદર ઊંચાઈઓ ઊંચી ધરાવતા હતા આઠ હજાર દસ હજાર રહશે એમ ઊંચી સૌથી વધારે તમને જોવા મળતી હતી હાઇસ્ટમાં હાઇસ્ટ કેટલી છે તો કે આઠ હજાર આઠસો ને અડતાલીસ મીટર આવશે તો આ વધારે ઊંચાઈ ધરાવતી હતી પણ પૂર્વ તરફની જે હિમાલય છે એ હિમાલયની જે હારમાળા છે એ હારમાળાની અંદર એની ઊંચાઈ ઓછી તમને જોવા મળે કેવી જોવા મળે છે તો કે ઓછી જોવા મળે છે તેમાંથી ઘણી હારમાળાઓ છે એ ટેકરીઓ તરીકે વધુ પ્રખ્યાત છે બરાબર છે એમાંથી કેટલીક હારમાળાઓ છે અને કેટલાક ટેકરીઓ છે જેને આપણે હિલ્સ તરીકે ઓળખીએ છીએ જે વધુ વિખ્યાત ગણાય છે બરાબર છે એટલે કે આપણે વિખ્યાત એટલે શું તો કે વધારે સારી હોય વધારે લોકો ત્યાં હરવા ફરવા જતા હોય છે વધારે એનું નામ સારું હોય એટલે વિખ્યાત આપણે એવું કહીએ છીએ અથવા પ્રખ્યાત કહીએ છીએ પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળા સ્વરૂપે જ ફેલાયેલી છે કેવી હારમાળા છે તો કે નાની નાની હારમાળા સ્વરૂપે તમને ફેરવેલી જોવા મળે છે ત્યાં તમને એક ઘણી બધી મોટી અને વિસ્તૃત હારમાળા તમને જોવા મળતી નથી કેવા સ્વરૂપે જોવા મળે તો કે નાના નાના સ્વરૂપે અને નાની નાની હારની અંદર તમને આ ટેકરીઓ જોવા મળે છે તેમાં પતકાઈ યાદ રાખજો કઈ કઈ ટેકરીઓ આપી છે તો કે પતકઈ તો ક્યાં આવેલી તો કે અરુણાચલમાં પછી નાગા ટેકરી તો ક્યાં આવેલી તો કે નાગાલેન્ડમાં અને ત્યાર પછી લુસાઈ જેને મિઝો ટેકરી તરીકે આવેલી છે તે ક્યાં આવેલી છે તો કે મિઝોરમની અંદર આવેલી છે હવે છે ફરીથી તો કે પતકાઈની પતકાઈની ટેકરી છે એ અરુણાચલમાં આવેલી છે નાગા ટેકરી છે એ નાગાલેન્ડમાં આવેલી છે લુસાઈ એટલે કે મિઝો ટેકરી છે એ મિઝોરમની અંદર આવેલી છે આ ટેકરીઓ એ વધારે પ્રખ્યાત છે આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદે આવેલી છે ક્યાં આવેલી છે પૂર્વ સરહદે ભારતની પૂર્વ સરહદે આવેલી છે તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાનાયોમાં હારમાળા સાથે છે હવે એનું અનુસંધાન એની સાથે જોઈન્ટ શું છે તો કે ત્યાં બાજુમાં કયો દેશ આવ્યો તો કે મ્યાનમાર કેમ કે પૂર્વની અંદર મ્યાનમાર દેશ આવ્યો તો એની સાથે એક હારમાળા છે એ હારમાળાનું નામ છે આરાકાનાયોમા થયું છે આરાકાનામાં આરાકાનામા આ હારમાળા સાથે જોડાયેલું રહે છે એટલે આ ટેકરીઓ છે આ મ્યાનમારના અનુસંધાનની અંદર આ જે આરાકોનોમાની હારમાળા છે એની સાથે હરણની અંદર સમાયેલી છે અથવા એની સાથે છે એવું આપણે કહી શકાય છે ગારો ખાસી અને જેંતિયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે જો ત્યાર પછી ટેકરીઓના નામ આપ્યા પછી બીજા તો કે ગારો પછી ખાસી અને જેંતીયા આ ટેકરી બરાબર છે ફરીથી આપણે જોઈએ તો કંઈ કઈ તો કે ગારો પછી ખાસી અને જેંતિ આ ટેકરી ક્યાં આવેલી છે તો કે મેઘાલયની અંદર આવેલી જોવા મળે છે આ પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ વધારે ઘણું બધું વધારે જોવા મળે છે કેમ કે આખો જે પહાડી વિસ્તાર છે જંગલ વિસ્તાર છે જેના કારણે વૃક્ષનું પ્રમાણ વધુ છે જેના કારણે ત્યાંના શું જોવા વધારે મળે છે તો કે વરસાદનું પ્રમાણ છે એ વધુ તમને જોવા મળે છે એટલે કે વરસાદનું પ્રમાણ અહીંયા વધુ તમને જોવા મળે છે અહીં અત્યંત ગીચ જંગલો છે ત્યાં શું જોવા મળે છે તમને અત્યંત ગીચ જંગલ ગીચ એટલે કે ભરચપ બરાબર છે ખૂબ જ ઝાડી ઝાડા હોય મોટા જંગલો હોય ખૂબ જ અત્યંત ગીચ જંગલો વધારે વૃક્ષોનું પ્રમાણ હોય તો ગીચ જંગલ બની શકે છે એટલે આ ગીચ જંગલો છે ત્યાં બન્યા છે બરાબર છે ટેકરી ઉપર અને આ જંગલનો પ્રદેશ હોવાના કારણે ત્યાં સડક માર્ગ કે રેલ માર્ગનો અથવા રેલ વ્યવહારનો વિકાસ થયો નથી થયો છે તો ખૂબ જ કેવો થયો છે ઓછો થયો છે એટલા માટે કીધું છે કે જંગલનો પ્રદેશ હોવાના કારણે સડક માર્ગ અને રેલમાર્ગનો વિકાસ ઘણો જ ઓછો થયો છે આ હતા આપણા પૂર્વ હિમાલય પૂર્વ હિમાલયની અંદર તમે જોવા જાવ તો નાની મોટી ઘણી બધી ટેકરીઓ આવેલી છે તો અહીંયા તમને જોયેલું હતું કે જેને હિલ્સ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે હિમાલયમાં નાના નાના સ્વરૂપે તમને જોવા મળે તો અરુણાચલમાં પતકાઈની ટેકરી જોવા મળે નાગાલેન્ડમાં નાગા ટેકરી જોવા મળે છે મિઝોરમમાં લુસાઈ ટેકરી જોવા મળે છે આમ ભારતની પૂર્વ સરહદે બધી ટેકરીઓ આવેલી છે તો મ્યાનમારમાં આવેલી આરા કોઈની હારમાળા સાથે એનું અનુસંધાન થયેલું છે ત્યાર પછી ગારો ખાંસી જેયા ટેકરીઓ એ મેઘાલયની અંદર આવેલી છે ક્યાં આવેલી છે તો કે ગારો ખાસી અને જેંતિયા ટેકરી એ મેઘાલયની અંદર આવેલી છે અને ત્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અત્યંત ગીચ જંગલો પણ બન્યા છે અને જેના કારણે ગીચ જંગલ હોવાને કારણે ત્યાં સડકમાર્ગ અને રેલમાર્ગનો વ્યવહાર છે ખૂબ જ તમને ઓછો જોવા મળે છે મિત્રો આ હતું પૂર્વ હિમાલયનો કહેવાય છે પૂર્વ હિમાલય વિશેની માહિતી હવે નેક્સ્ટ પીરિયડની અંદર અથવા નેક્સ્ટ લેક્ચર લેક્ચરની અંદર આપણે ઉત્તરનો જે વિશાળ મેદાનીય પ્રદેશ છે તો તેના વિશેની આપણે વાત કરીશું અસ્તુ ચહિન